ओके, थैंक यू डॉक्टर लिपि मैडम, खूब खूब आभार मैडम। तो आज ना वेबिनार में जोड़ायेल तमाम फार्मासिस्ट मित्रों अने फार्मसी काउंसिल ना श्री मंतु पटेल साहेब ने प्रणाम। जेम मैडमे आपने कहू तेम आजनी वेबिनार सीरीज में आ अंतिम फार्मासिस्ट माटेनो अंतिम क्लास एरेन्ज करेलो छे, जेमा आज आपणे रेशनल यूज ऑफ पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट अने मास्क माटेनी गाइडलाइन जनरल पब्लिक माटे छे तेना विशे आपणे समझिए के आपणे कई रीते एनो उपयोग करवो जोईए। तो सौ प्रथम तमाम ने आजना दिवसे जेम डॉक्टर लिपि शुक्ला मैडमे आपणने कह्युं तेम हुं मास्क रिमूव करी दऊं, तो तमे थोडुं जोई शकशो। જેમ લિપિ મેડમે આપણને આજે જણાવ્યું કે 12મી મે એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે પૂરા સમગ્ર વિશ્વમાં નર્સિસ દિન તરીકે આજે ઉજવાય છે, અને જેમાં નર્સિસ એ મેડિકલ સર્વિસીસની સાથે બેકબોન બની અને અગત્યનો રોલ ભજવે છે, તેના માટે આજે નર્સિંગ વ્યવસાયના મોડર્ન નર્સિંગ વ્યવસાયના ફાઉન્ડર ફ્લોરેન્સ નાઇટિંગલ ને એમના બર્થડેને આજે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે આપણે ઉજવીએ છીએ, અને આ વર્ષનો થીમ છે કે નર્સિસ ધ વર્લ્ડ ટુ હેલ્થ, તેમજ WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન જે સંસ્થાન છે, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમનો 2020 નો થીમ પણ જે આપ્યો છે એ પણ આને ખૂબ જ અનુરૂપ અને અનુકૂળ છે, જે યર ઓફ નર્સિસ એન્ડ મિડવાઇફ તરીકે જાહેર કરેલ છે। એટલે કે 2020 નું આ જે વર્ષ છે એ નર્સિસ અને મિડવાઇફ ના વર્ષ તરીકે વિશ્વ આરોગ્ય સંગઠને પણ જાહેર કરેલું છે। તો આવા સંજોગોમાં આ જે COVID-19 ની મહામારી વચ્ચે નર્સિસ નો રોલ ખૂબ જ અગત્યનો થઈ જાય છે, અને હાલના આપણે અત્યારે વેબિનાર જ્યારે કરી રહ્યા છે એ સમયે જો આંકડા જોઈએ તો આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સમયસર યોગ્ય સૂચક પગલા લેતા, એટલે કે લોકડાઉન સમયસર કરતા, કઈક અંશે આપણે આ COVID-19 ની મહામારીને ફેલાતા કઈક અંશે એક રિસ્ટ્રિક્શન કે કંટ્રોલ કરી શક્યા છે। હાલ જ્યારે આપણે વેબિનાર જોઈ રહ્યા છો ત્યાર સુધીની ફિગર જોઈએ તો દેશમાં 70,827 જેટલા કેસીસ COVID-19 ઇન્ફેક્ટેડ થયેલા વ્યક્તિઓ છે, જેમાંથી 2,294 જેટલા ડેથ થયા છે અનફોર્ચ્યુનેટલી, અને રિકવરી જે છે એ 22,548 કે 49, એટલે કે એવું કહી શકીએ કે રિકવરી રેટ છે એ 31.8 જેટલો છે આજની તારીખે, અને એક્ટિવ કેસની સંખ્યા જોઈએ તો 48,278, એટલે કે હજુ પણ આપણે એક નિશ્ચિત સમય નિશ્ચિત સંખ્યા સુધી આ આંકડો મર્યાદિત રહી શક્યો છે એ લોકડાઉન નો ઇમ્પોર્ટન્સ, અને આખા દેશની જનતાએ આપેલા આ સહકાર અને સપોર્ટને કારણે આટલું રિસ્ટ્રિક્શન રહી ચૂક્યું છે। હવે આ જે રિસ્ટ્રિક્શન રહ્યું છે અને જે ઇન્ફેક્શન આગળ લાગતું ફેલાતું લાગતું અટકાવવામાં જે મેડિકલ પ્રોફેશનનો રોલ છે, તે જ રીતે એની સાથે મેડિકોસ પેરામેડિકોસ નર્સિસનો રોલ પણ આટલો જ અગત્યનો છે, અને તેઓ જે જગ્યા પર પોતે ફરજ બજાવે છે ક્લિનિકમાં કે હોસ્પિટલમાં, ત્યાં પોતે પોતાના રક્ષણ માટે અને એક જગ્યાએ એક વ્યક્તિને લાગેલું ઇન્ફેક્શન બીજા વ્યક્તિને ટ્રાન્સમિટ ન કરે તેના માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉપયોગ કરવો જરૂરી છે, પરંતુ પીપીઈની કીટ અને એ કીટનો કઈ રીતે ઉપયોગ કરવો અથવા તો કયા કયા પીપીઈ કયા સમયે પહેરવા જોઈએ એનો રેશનલ ઉપયોગ કરતા પણ કરવો અથવા તો એના વિશેની જાણકારી મેળવવી એ પણ ખૂબ જ અગત્યનું છે। તો આપણે કયા કયા પીપીઈ કયા સંજોગોમાં પહેરવા જોઈએ તેના વિશેની આજે માહિતી મેળવીશું। કોરોના વિશેની બેઝિક માહિતી આપણે મેળવી કે હાલ સિચ્યુએશન શું છે એ મુજબ હવે આપણે સૌથી પહેલા એ જોઈએ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપણે સ્લાઇડ શેર કરી દઈએ જેથી આપ સાથે જોઈ પણ શકો અને આપણે આ વેબિનારને આગળ વધારી શકીએ। તો રેશનલ યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એન્ડ ગાઈડલાઇન ઓન માસ્ક ફોર જનરલ પબ્લિક, આ બે ટોપિક આપણે જોઈશું। આપણે અગાઉના સેશનમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ IPC ના ક્લાસમાં આપણે ગાઈડલાઇન ઓન યુઝ ઓફ માસ્ક ફોર જનરલ પબ્લિક આ વિશે માહિતગાર આપણે થયા છે, છતાં પણ આજે આપણે એક એનો ટૂંકો અભ્યાસ કરી લઈશું। હવે કોરોના વિશેની બેઝિક માહિતી આપણને છે જ, એટલે એ વિષયમાં આપણે નથી હવે વધુ ચર્ચા કરતા કે COVID-19 નું ઓફિશિયલ નામ જે છે અત્યારે SARS કોરોના વાયરસ 2 તરીકે ઓળખીએ છીએ। હ્યુમન ટુ હ્યુમન એનું ટ્રાન્સમિશન થાય છે અને ડ્રોપલેટ ઇન્ફેક્શન છે,
એટલે કે ડ્રોપલેટ્સ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે ઇન્ફેક્શન. જે લોકો આવા સસ્પેક્ટેડ કે કન્ફર્મ કેસની કેરમાં હોય છે તેના દ્વારા ઇન્ફેક્શન ફેલવાની શક્યતાઓ વધુ રહેલી છે, જેથી એમને કાળજી રાખવાની અથવા તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો તેમના માટે હિતાવહ છે. હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે શું? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે જે બાયોલોજિકલ એજન્ટ છે એની સામે જે વ્યક્તિ કેરમાં જોડાયા છે તેમનું મિનિમમ એક્સપોઝર થાય અને તેમને રક્ષણ મળી શકે તે માટેના ડિઝાઇન કરેલા ગિયર્સ છે. એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો શું શું આવે તે વિશે આપણે જોઈ લઈએ. યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જેમાં ગોગલ્સ અથવા તો ફેસ શિલ્ડ, માસ્કમાં જુદા જુદા પ્રકારના માસ્ક આવે છે. માસ્કના પ્રકાર આની આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક, N95 રેસ્પિરેટર્સ, ત્યારબાદ છે ગ્લવ્સ, ગ્લવ્સ પછી ગાઉન અથવા કવરઓલ એને કહીએ છીએ, શૂ કવર અને હેડ કવર. આ છે તે કમ્પોનન્ટ્સ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના. હવે આપણે જોઈએ કે જે માસ્ક કહ્યું એમાં માસ્ક કયા કયા પ્રકારના આવે છે. તો જેને આપણે મેડિકલ માસ્ક તરીકે કે સર્જિકલ માસ્ક તરીકે ઓળખીએ છીએ એ ટ્રિપલ લેયર માસ્ક છે, જે ત્રણ લેયરનું નોન વોવેન મટીરિયલનું બનેલું હોય છે અને આ ડિસ્પોઝેબલ માસ્ક હોય છે. એટલે ડિસ્પોઝેબલ માસ્ક છે 6-8 કલાક સુધી આપણે ઉપયોગ કરવાનો હોય છે એકવાર, અને ત્યારબાદ એનો ડિસ્પોઝ અથવા તો ડિસ્કાર્ડ કરવાનો હોય છે. N95 માસ્ક અથવા રેસ્પિરેટર્સ આ જે છે એ હાઈ ફિલ્ટ્રેશન એફિશિયન્સી રેટને કારણે જ્યારે એરોઝલ પ્રોસિજર સાથે જોડાયેલા વ્યક્તિ હોય અથવા તો પોઝિટિવ કેસની ટ્રીટમેન્ટ કે સારવાર સાથે જોડાયેલા વ્યક્તિએ N95 રેસ્પિરેટર પહેરવું જોઈએ, જેની એફિશિયન્સી એટલે કે પ્રોટેક્શન તમને 95-97% સુધી વ્યક્તિને પ્રોટેક્શન આપી શકે છે. ત્યારબાદ ત્રીજું માસ્ક છે, જેને ત્રીજો પ્રકાર છે એને કહીએ ક્લોથ માસ્ક અથવા તો કપડાનું બનેલું માસ્ક. એ માસ્કને પણ કઈ રીતે બનાવવું જોઈએ એની ગાઈડલાઈન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા March 30 ના એક રિઝોલ્યુશન દ્વારા આપવામાં આવેલી છે અને ત્યાં એની એડવાઇઝરી અવેલેબલ છે કે જો કોટનનું માસ્ક અથવા તો હોમમેડ માસ્કનો ઉપયોગ કરવો હોય તો એ માસ્કનું મટીરિયલ કયું હોવું જોઈએ, કઈ રીતે એની સિલાઈ કરવી જોઈએ કે સ્ટિચિસ લેવા જોઈએ અને ત્યારબાદ કમ્પ્લીટ પ્રિપેર થયા પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. આપણે જ્યારે માસ્કનો આ સેમિનારમાં આપણે જ્યારે આ વેબિનારમાં માસ્કના એરિયામાં જોઈશું તે વખતે એની ચર્ચા કરીશું કે કોટન માસ્કનો ડિસ્કાર્ડ કઈ રીતે કરી શકાય. તો મુખ્યત્વે આપણે અત્યારે જોયા કે માસ્કના જે પ્રકારમાં ટ્રિપલ લેયર માસ્ક, N95 રેસ્પિરેટર અથવા તો એની સાથે એનું સિમિલર જે બીજું માસ્ક છે એ પણ યુઝ કરી શકાય, જેને આપણે FFP માસ્ક કહીએ છીએ. એટલે કે FFP માસ્કની પણ એફિશિયન્સી 95-97% જેટલી છે. એટલે આપણે N95 માસ્ક રેસ્પિરેટર અથવા તો FFP ફેસ શિલ્ડ ફેશિયલ માસ્ક પણ વાપરી શકીએ. અને ત્રીજું છે એ ક્લોથનું માસ્ક છે. હવે N95 રેસ્પિરેટર છે એ આ કોરોના વાયરસના ઇન્ફેક્શનમાં એટલે કે COVID-19 આપણે કયા કયા પ્રોસિજરમાં કે ક્યારે યુઝ કરવું જોઈએ. હાલ આપણે રેશનલ યુઝ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જોવાના છે. તો સૌથી પહેલા N95 રેસ્પિરેટરને આપણે જોઈ લઈએ. એનું કારણ એ છે કે શરૂઆતમાં જ્યારે આ COVID-19ની શરૂઆત થઈ ત્યારે જો કોઈ હોસ્પિટલમાં સર્વિસીસ કરતા એક મેડિકલ પર્સને આ માસ્ક પહેર્યું હોય તો અન્ય વ્યક્તિ કે જે આવા એરોઝોલ પ્રોસિજર સાથે નથી જોડાયા તેમને પણ આવી ડિમાન્ડ મૂકી હતી કે માત્ર ફિઝિશિયન્સ, ઇન્ટેન્સિવિસ્ટ, એનેસ્થેટિક કે ડોક્ટર્સ એ કેમ એને N95 માસ્ક પહેરે છે અને અમને આ માસ્ક કેમ નથી મળતું અને અમને સર્જિકલ માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક આપવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ કે કયા પ્રોસિજર વખતે પહેરવાની જરૂર છે. તો N95 રેસ્પિરેટર છે એ એરોઝોલ જનરેટિંગ પ્રોસિજર્સ જેવા કે ટ્રકિયલ ઇન્ટ્યુબેશન કરવાનું હોય, નોન વેસિવ અથવા તો વેસિવ વેન્ટિલેશનનો પ્રોસિજર કરવાનો હોય, ટ્રકિયોસ્ટોમી કરવાનું હોય, કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશનનો પ્રોસિજર હોય અથવા મેન્યુઅલ વેન્ટિલેશન ઇન્ટ્યુબેશન કરતા પહેલા જે કરવાની જરૂર પડે છે ત્યારે, અથવા બ્રોન્કોસ્કોપી. આ પ્રોસિજર એવા છે કે જે પેશન્ટ કે ક્લાયન્ટને સાથે તમારે આ પ્રોસિજર પરફોર્મ કરવાનો હોય તેની ખૂબ જ નજીક રહેવાની સર્જન કે ફિઝિશિયનને જરૂર પડે છે અને એ દરમિયાન જે એરોઝોલ જનરેટ થાય છે તેનાથી ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહી છે, એટલા માટે N95 રેસ્પિરેટર આવા પ્રોસિજરમાં પહેરવું ઉપયોગી અથવા હિતાવહ છે. હવે આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ સેટિંગ ફોર PPE યુઝ, એટલે કે PPE યુઝ કરવા માટે કયા કયા સેટિંગ છે અથવા તો આપણે આ કયા કયા સેટિંગમાં PPE નો યુઝ કરવાનો થાય છે. તો આપણે જોઈએ કે એક તો હોસ્પિટલ જ્યાં દર્દી દાખલ હોય અથવા તો ઓપીડી બેઝ પર પેશન્ટ આવતું હોય અને એને સારવાર આપવાની પ્રક્રિયા થતી હોય અથવા કેટલાક ડાયગ્નોસ્ટિક પ્રોસિજર કરવાના થતા હોય
એટલે કે હોસ્પિટલમાં આવનાર વ્યક્તિ દરેક વ્યક્તિ એ દર્દી કે પેશન્ટ નથી હોતો. કેટલાક સંજોગોમાં એવું પણ હોય છે કે હોસ્પિટલમાં સેવા અથવા સર્વિસીસ લેવા આવનાર વ્યક્તિ પ્રેગ્નેન્ટ વુમન હોય છે, તો આપણે એને પેશન્ટ નથી ગણતા, શી ઇઝ કન્સિડર એઝ અ ક્લાયન્ટ. અથવા કેટલાક કોઈ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર માટે આવ્યા હોય, મેડિકલ ચેકઅપ માટે આવ્યા હોય, તો આ તમામ દર્દીઓ નથી. એટલે કે હોસ્પિટલની અંદર ઓપીડી, ઇન્ડોર પેશન્ટ અને આવા વિઝિટિંગ અથવા તો આ રીતે આવતા ક્લાયન્ટ તમામને પણ તમામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટેની ગાઈડલાઇન જોઈશું. એમ્બ્યુલન્સ સર્વિસીસ કે જે પેશન્ટના કે ક્લાયન્ટના એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો પ્રોસેસ કરે છે, અથવા ક્યારેક એવું બને છે કે નાના સેન્ટર દ્વારા દર્દીને રિફર કરવામાં આવ્યું હોય અને હાયર સેન્ટર અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર મોકલવામાં આવે કે મલ્ટી સ્પેશિયાલિટી અથવા તો COVID-19ની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં મોકલવાની જરૂર ઊભી થાય, તેવા સંજોગોમાં આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તેમાં રહેલા સ્ટાફે પહેરવા ક્યારે જરૂરી છે અને ક્યારે એનો રેસ્ટ્રિક્ટેડ યુઝ છે તે જોઈશું. ત્રીજું સેટિંગ આવે છે કે આ સર્વિસીસ સાથે જોડાયેલો સપોર્ટિવ અથવા એન્સિલરી સ્ટાફ જે છે એ જે સર્વિસીસ આપે છે તે. હેલ્થ વર્કર ઇન કમ્યુનિટી સેટિંગ એટલે કે જેઓ ફિલ્ડ વર્ક કરે છે અને કમ્યુનિટીમાં જઈ અને હેલ્થ એજ્યુકેશન આપે છે, સર્વેની એક્ટિવિટી કરે છે, સર્વેલન્સની એક્ટિવિટી કરે છે, તથા આવા સસ્પેક્ટેડ કેસ છે એની ટ્રીટમેન્ટ અને ફોલોઅપ માટે જે કાર્ય કરે છે અથવા મોનિટરિંગ અને સુપરવિઝન કરતા સ્ટાફ એ કયા કયા પીપી યુઝ કરવા જોઈએ તે વિશે આપણે જોઈશું. અને ક્વોરન્ટાઇન ફેસિલિટી કે જે ગવર્મેન્ટ દ્વારા ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવી હોય તે, અથવા પોતે હોમ એટલે કે ઘરે હોમ ક્વોરન્ટાઇન કર્યા હોય તે દરમિયાનની ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં કયા પર્સનલ પ્રોટેક્ટિવનો ઉપયોગ એ રેશનલ છે એટલે કે લોજિકલી છે તે વિશે આપણે જોઈએ. ચલો તો સૌથી પહેલા આપણે હોસ્પિટલ સેટિંગ જોઈએ. આપણે ટેબ્યુલર ફોર્મમાં આનું આખું આપણે ગ્રાફિકલી તૈયાર કર્યું છે એમાં જોઈ લઈશું, પરંતુ હાલ આ શોર્ટમાં જોઈ લઈએ કે હોસ્પિટલમાં કામ કરનાર વ્યક્તિ હોસ્પિટલ સેટિંગમાં ડોક્ટર્સ અથવા નર્સિસ જે હોય છે એ ઇમરજન્સી અથવા તો ફ્લ્યુ ક્લિનિક્સમાં કામ કરતા હોય તેમને N95 માસ્ક, ડબલ ગ્લાવ્સ, ગાઉન, વોટર રેઝિસ્ટન્ટ અને ગોગલ્સ પહેરવા જરૂરી છે. સેમ્પલ કલેક્શન જો કરવાનું થાય, લેબોરેટરીમાં મોકલવા માટે સેમ્પલ કલેક્શન જે કરવાનું હોય, તો તેવા વ્યક્તિ N95 માસ્ક, ડબલ ગ્લાવ્સ, વોટર રેઝિસ્ટન્ટ ગાઉન, ગ્લાવ્સ, શુ કવર અને હૂડ પહેરવાની જરૂર પડે છે. સેમ્પલ કલેક્શનમાં આપણે એક વસ્તુ ક્લિયર કરી દઈએ કે સેમ્પલ કલેક્શન કરનાર વ્યક્તિ આ તમામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના ફૂલ કમ્પોનન્ટ પહેરવાની જરૂર છે. એ વ્યક્તિ જ્યારે લેબમાં લઈ જાય છે અને લેબ સાથે જે આનું પ્રાઇમરી સ્ટેજમાં જે એનું કામ કાર્ય પદ્ધતિ કરવામાં આવે પ્રોસિજર થાય છે ત્યારે પણ જરૂર છે. પણ જો તમે મોનિટરિંગ અથવા રીડિંગ લેવાની વ્યક્તિ સાથે માત્ર રીડિંગ લેવાનું હોય તો ફૂલ કમ્પોનન્ટ્સની જરૂર પડતી નથી. હવે જોઈએ કે હોસ્પિટલ સેટિંગમાં આઇસોલેશન વિભાગ હોય તો આઇસોલેશન વોર્ડમાં કામ કરનાર વ્યક્તિએ N95 માસ્ક, ડબલ ગ્લાવ્સ, વોટર રેઝિસ્ટન્ટ ગાઉન, ગ્લાવ્સ, શુ કવર અને હૂડ એટલે કે ફૂલ કમ્પોનન્ટ ઓફ PPE. તેવી જ રીતે ICU પણ આ તમામ વસ્તુ પહેરવાની જરૂર પડે છે. અને તે એક્ટિવિટી સાથે જોડાયેલો હેલ્થ કેર સ્ટાફ છે જેમાં ડોક્ટર્સ અને નર્સિસ કામગીરી કરી રહ્યા છે. હાઉસકીપર્સ, ક્લીનર્સ અથવા સ્વીપર્સ આ જે વ્યક્તિઓ છે જે જુદા જુદા એરિયામાં કામ કરે છે, તો એ જુદા જુદા એરિયામાં એમને કયા કયા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉપયોગ કરવાની જરૂર હોય છે તે જોઈએ. આઇસોલેશન વોર્ડમાં N95 માસ્ક, હેવી ડ્યુટી ગ્લાવ્સ, ત્યારબાદ ગોગલ્સ, ગાઉન, ગમબૂટ અને હૂડ આ બધી જ વસ્તુ તેમને પહેરવી એ રેશનલ છે અથવા તો રેકોમોડેટ PPE છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ્સમાં જો કામ કરતા હોય તો તેમને N95 માસ્ક, હેવી ડ્યુટી ગ્લાવ્સ, ગ્લાવ્સ, ગોગલ્સ અથવા તો ફેસ શિલ્ડ, ગાઉન, ગમબૂટ અને હૂડ. તેવી જ રીતે મર્ચ્યુરી સર્વિસીસમાં જ્યાં ડેડ બોડીનું હેન્ડલિંગ કરવાનું હોય ત્યાં પણ N95 માસ્ક, ડબલ ગ્લાવ્સ, વોટર રેઝિસ્ટન્ટ ગાઉન, ગોગલ્સ, શુ કવર, હૂડ અને ગમબૂટ પહેરવા જરૂરી છે એમને. હવે આ સાથે હાઉસકીપિંગ ક્લીનર્સ અથવા તો જે આપણે હાઉસકીપરિંગ સ્ટાફ કહીએ છીએ તેઓ બાયોમેડિકલ વેસ્ટનું હેન્ડલિંગ કરતા હોય તેવા સમયે ટ્રિપલ લેયર માસ્ક, ગ્લાવ્સ અને હેડ કવર પહેરવું એ રેકોમેન્ડેડ PPE છે. લોન્ડ્રી સર્વિસીસ સાથે જો જોડાયેલા હોય તો N95 માસ્ક, ગ્લાવ્સ, ગમબૂટ પહેરવાના રહે છે. ક્લિનિંગ અને ડિસઇન્ફેક્શન ઓપીડી અથવા તો સેમ્પલિંગ યુનિટનું જો કરવાનું હોય તો પણ એમને ટ્રિપલ લેયર માસ્ક, ગ્લાવ્સ અને હેડ કવર પહેરવું જરૂરી છે. હવે કમ્યુનિટી સેટિંગમાં જો એમને જવાનું થાય અને ફિલ્ડની અંદર સર્વેલન્સનું કામ કરવાનું હોય તો ફિલ્ડ સર્વેલન્સ માટે અને ફિલ્ડ સુપરવાઇઝર માટે અલગ અલગ ગાઈડલાઇન છે, તો એ બંને આપણે આની આગળની સ્લાઇડમાં જોઈએ. ત્યારબાદ ક્વોરન્ટાઇન ફેસિલિટીની પણ આના પછીની સ્લાઇડમાં આપણે વિગતવાર ચર્ચા કરીને કે ક્વોરન્ટાઇન હોસ્પિટલ અથવા ક્વોરન્ટાઇન ફેસિલિટી હોય ત્યાં અને ઘરે એટલે કે હોમ ક્વોરન્ટાઇન હોય તો ત્યાં એમને
શું જરૂર અથવા તો કયા કયા પીપીની રેકોમોડેટ કર્યા છે તે આપણે પછીની સ્લાઇડમાં જોઈ રહ્યા છે. આપણે એક વસ્તુ આની સાથે જોઈ લઈએ કે ડોનિંગ અને ડોફિંગ. ડોનિંગ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાનો પ્રોસિજર, એટલે કે પહેરવાની ક્રિયા, અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટને કાઢવાની ક્રિયા જેને ડોફિંગ કહેવામાં આવે છે. તો એનો ક્રમ શું છે, એની સિક્વન્સ શું છે, આપણને જો સમય મળશે તો એક વિડીયો પ્લે કરી અને આપણે સાથે જોવાના છે ત્યારે કે કઈ 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 સિક્વન્સમાં આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવામાં આવે છે અને કઈ રીતે કાઢવામાં આવે છે. તો આપણે એક સ્ટેપ વાઇઝ જોઈ લઈએ કે આ દરેક સ્ટેપ તમને જે અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, દરેક સ્ટેપ તમે જયારે પરફોર્મ કરો છો ત્યારે હેન્ડ હાઇજીન કરવાનું છે, એ ખૂબ જ અગત્યનું છે. તો સૌથી પહેલા હેન્ડ હાઇજીન, પછી કેપ પહેરવી, આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની સિક્વન્સ છે. ત્યારબાદ શું કવર પહેરવા, હેન્ડ હાઇજીન કરવું, ત્યારબાદ ઇનર ગ્લાવ્સ પહેરવાના, ફરીથી હેન્ડ હાઇજીન કરવું, ગાઉન અથવા તો કવરઓલ પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરો, ત્યારબાદ માસ્ક અથવા તો N95 રેસ્પિરેટર પહેરો, ત્યારબાદ હેન્ડ હાઇજીન કરો, ગ્લાવ્સ અથવા તો ફેસ શિલ્ડ, ફરીથી હેન્ડ હાઇજીન, હૂડ ધારણ કરો અથવા હૂડ પહેરવું, અને ત્યારબાદ હેન્ડ હાઇજીન, અને છેલ્લે અંતિમમાં આઉટર ગ્લાવ્સ, એટલે કે બે ગ્લાવ્સ પહેરવાના હોય એમાં મોટી સાઇઝના ગ્લાવ્સ સૌથી છેલ્લે પહેરવાના રહે છે. આ થયો એ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાનો ક્રમ. ત્યારબાદ જે કાર્ય માટે તમે આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ અથવા જે કેર કે જે યુનિટમાં જવાનું હોય એ સર્વિસીસ માટે તમે જઈ શકો છો. આ ખૂબ જ અગત્યનો મુદ્દો ધ્યાન રાખવાનો છે કે જ્યારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવામાં આવે છે અથવા તો ઉતારવાની ક્રિયા કરવામાં આવે છે તે દરમિયાન તમારી સાથે એક સાથીદાર હોવા ખૂબ જ જરૂર છે. વન કમ્પેનિયન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાઇલ યુ આર ડોનિંગ એન્ડ ડોફિંગ યોર પીપી, બીકોઝ એટલા માટે કે તમને તે સમય દરમિયાન ઓબ્ઝર્વ કરશે અને જો કોઈ પણ જગ્યાએ જરૂરી લાગશે ત્યાં સૂચન કરશે અને તે મુજબ આપણે પ્રોસિજર ફોલો કરવાનો રહેશે. હવે આપણે જોઈએ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉતારવાના સ્ટેપ કયા છે અથવા કઈ પદ્ધતિ. તો સૌથી પહેલા જે ઇન્ફેક્ટેડ મોસ્ટ આઉટર ગ્લાવ્સ છે તેને આપણે રિમૂવ કરીશું, હેન્ડ હાઇજીન, ત્યારબાદ ફરીથી ગાઉન અને હૂડ આ બંનેને અનુક્રમે ઉતારીશું, ત્યારબાદ હેન્ડ હાઇજીન એટલે કે હેન્ડ રબ કરીને સેનિટાઇઝરથી હેન્ડ આપણે વોશ કરશું, શૂઝ કવર, ત્યારબાદ હેન્ડ સેનિટાઈઝ કરશું, ગ્લાવ્સ કે ફેસ શિલ્ડ, ફરીથી આપણે હેન્ડને સેનિટાઈઝ કરીશું, ત્યારબાદ ટ્રિપલ લેયર માસ્ક હોય તો અથવા N95 રેસ્પિરેટર આપણે જો ધારણ કર્યું હોય કે પહેર્યું હોય તો તેને રિમૂવ કરીશું, હેન્ડ હાઇજીન કરીશું, મેન્ટેન રાખીશું, ત્યારબાદ કેપ, ફરીથી હેન્ડ હાઇજીન અને ઇનર ગ્લાવ્સ ત્યારબાદ રિમૂવ કરવા, અને ત્યારબાદ ફરીથી હેન્ડ હાઇજીન કરવાનું છે. આ એના જે ડોફિંગ સિક્વન્સ હતી તે છે, એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઉતારતી વખતે કયા ક્રમ અનુસાર આપણે કાર્ય કરીશું કે કઈ રીતે આપણે ઉતારીશું તે એની આ પદ્ધતિ હતી. હવે આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નો જરૂરી અથવા તો લોજિકલી અથવા તો રેશનલ યુઝ વિશે આપણે માહિતી મેળવેલી છે એને ટૂંકમાં આપણે રિવ્યુ કરી લઈએ. તો સૌથી પહેલા પોઈન્ટ ઓફ એન્ટ્રી, એટલે કે જે જગ્યાએથી ઇન્ટરનેશનલ એક વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં એન્ટ્રી થાય છે તે એવા જમીન માર્ગ, હવાઈ માર્ગ કે દરિયાઈ માર્ગ જેને આપણે એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ અથવા તો પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ અથવા ત્રીજું નામ છે લેન્ડ હેલ્થ યુનિટ, કે જે એરક્રાફ્ટ એક્ટ 1935 8A સેક્શન મુજબ ના બનેલા ઇન્ડિયન એરક્રાફ્ટ પબ્લિક હેલ્થ રૂલ્સ 1954 અને ઇન્ડિયન હેલ્થ રૂલ 2005 ની કાર્ય પદ્ધતિથી એક દેશમાંથી બીજા દેશમાં ઇન્ફેક્શિયસ ડિસીઝ ન થાય કે ન પ્રવેશે તેને રોકવાની કામગીરીમાં, અને જે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ છે તેને સેફટી અથવા તો સેફ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું કાર્ય કરે છે તે નિયમ અનુસાર આ બનેલો પોઈન્ટ ઓફ એન્ટ્રી છે એના જુદા જુદા વિભાગ આવેલા છે. એ વિભાગમાં કયા કઈ એક્ટિવિટી થાય છે અને એને કઈ રિસ્ક અથવા કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે અને કયા કયા રેકોમેન્ડેડ પીપીઈ છે તે વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા એ જોઈ લઈએ કે જે એક્ટિવિટી છે તે એક્ટિવિટીની ચાર રિસ્કમાં ડિવાઈડ કરવામાં આવેલી છે, નો રિસ્ક, લો રિસ્ક, મોડરેટ રિસ્ક અને હાઈ રિસ્ક એક્ટિવિટી, અને તે મુજબ તેના જુદા જુદા પીપીઈને રેકોમેન્ડેડ કરેલા છે. હવે આ પોઈન્ટ ઓફ એન્ટ્રીમાં એટલે કે એરપોર્ટ પર આવેલા હેલ્થ ડેસ્કમાં એક્ટિવિટી શું થાય છે, તો એક્ટિવિટી ત્યાં જે ટ્રાવેલર્સ હોય છે તે ટ્રાવેલર્સને માહિતી આપવાનું કાર્ય થાય છે એને લો રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવ્યું છે અને તેના માટે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ પીપીઈ છે. તે જ રીતે ઇમિગ્રેશન કાઉન્ટર છે કે જ્યાં કસ્ટમ્સ અથવા એરપોર્ટ સિક્યુરિટી અને ટેમ્પરેચર રેકોર્ડિંગ સ્ટેશન આ બંને કે જેમાં વિગતવાર જોઈએ તો
તો ઇમિગ્રેશન ના એરિયામાં પેસેન્જર ને માહિતી આપવામાં આવતી હોય છે, અને ટેમ્પરેચર રેકોર્ડિંગ નો એરિયા કે જ્યાં ટેમ્પરેચર રેકોર્ડ કરવામાં આવે છે અથવા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, આ બંને એક્ટિવિટીને લો રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવી છે, અને ત્યાં ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લવ્સ એ રેકોમેન્ડેડ પીપીઈ છે. ત્યારબાદ આઇસોલેશન ફેસિલિટી પીએચઓ અથવા એપીએચઓ પર અથવા હોલ્ડિંગ એરિયા જ્યાં ક્લિનિકલી એક્ઝામિનેશન ડોક્ટર અથવા નર્સિસ દ્વારા કરવામાં આવતું હોય અથવા ઇન્ટરવ્યુ કરવામાં આવતું હોય, તો આ એક્ટિવિટી છે તેને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવી છે, અને ત્યાં ગ્લાવ્સ અને N95 રેસ્પિરેટર અથવા તો N95 માસ્ક એ રેકોમેન્ડેડ પીપીઈ છે. હવે આઇસોલેશન એરિયા એપીએચઓ પર હોય તો ત્યાં જે ક્લિનિકલ મેનેજમેન્ટનો એરિયા હોય તો આ વિભાગને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યો છે, અને N95 માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ પીપીઈ તરીકે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ આઇસોલેશન એરિયામાં સિવિયરલી ઇલ પેસેન્જર હોય અને એને અટેન્ડ કરવાના થાય તો આ એરિયાને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવે છે, અને ફૂલ કમ્પોનેન્ટ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવા રેકોમેન્ડેડ કરવામાં આવ્યા છે, અને એની રિમાર્ક્સ અથવા તો એના રીઝન દર્શાવવામાં આવ્યું છે કે એરોજેલ જનરેટિંગ પ્રોસિજર થઈ શકવાની શક્યતાઓ હોય છે. એના માટે સેનેટરી સ્ટાફ છે જે ક્લિનિંગ અને ફ્રિકવન્ટલી સરફેસને ટચ કરે છે અથવા તો ફ્લોરને ટચ કરે છે અથવા તો લિનન ક્લિનિંગની કામગીરી સાથે જોડાયા છે, જેને મોડરેટ રિસ્કની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, અને N95 માસ્ક અને ગ્લાવ્સ એમના માટે રેકોમેન્ડેડ પીપીઈ છે. એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કે જેઓ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ આપવાની કામગીરી કરતા હોય તેઓ કોઈ રિસ્ક પર ન હોય તેને આ જે ગાઈડલાઈન આપવામાં આવેલી છે March 2020 તે મુજબ નો રિસ્કમાં મૂકવામાં આવ્યા છે, અને એના માટે કોઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એ રેકોમેન્ડેડ કરવામાં નથી આવેલું. પરંતુ સમય સમયે જે એડવાઇઝરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અથવા તો ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા અથવા તો લોકલ પ્રશાસન દ્વારા એટલે કે જે કંઈ તમારા જિલ્લાના પ્રશાસન દ્વારા આના માટેની જે રિસન્ટ એડવાઇઝરી અથવા ગાઈડ આપવામાં આવેલી હોય તેને આપણે અનુસરવાનું છે, અને તેમને આપેલા નિયમનું પાલન કરવાનું છે. હાલ જોવા જઈએ તો સ્ટેટ ગુજરાત સ્ટેટની જો વાત કરીએ તો દરેક વ્યક્તિ જે જાહેર રસ્તા પર અથવા જ પબ્લિક પ્લેસ પર જોવા મળે છે તે તમામ વ્યક્તિએ તમામ પોતાના ઘરથી નીકળતા તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવેલ છે, જેનાથી તમે માહિતગાર જ છો અને એના માટેના ફાઇનથી પણ માહિતગાર છો કે જો આવા વ્યક્તિ પકડાય અને માસ્ક ન પહેર્યું હોય તો પ્રથમવાર પકડાય તો ₹1,000 ફાઇન એટલે કે દંડ કરવામાં આવે છે, અને વારંવાર ફરીથી આ રીતે પકડાય તો ₹5,000 દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તે જ રીતે અત્યારે આપણે એની સાથે ચર્ચા કરી કે આ ગાઈડલાઈન જે છે એ April 2020 આપણને આપવામાં આવેલી છે કે જે મુજબ ત્યારે એને લો રિસ્ક કેટેગરીમાં હતું, હાલના સંજોગોમાં માસ્ક પહેરવું એ ફરજિયાત કરવામાં આવેલ છે. હવે જોઈએ આપણે કે હોસ્પિટલ સેટિંગમાં ટ્રાયજ એરિયા કે જ્યાં આવેલા વ્યક્તિઓને એના ચિહ્નો લક્ષણો પ્રમાણે અને પ્રાયોરિટી પ્રમાણે અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ એરિયા રજીસ્ટ્રેશન કાઉન્ટર છે તે કે જ્યાં આવા વ્યક્તિ કે ક્લાયન્ટને માહિતી પૂરી પાડવામાં આવે છે. ટેમ્પરેચર રેકોર્ડિંગ એરિયા કે જ્યાં ટેમ્પરેચરનું રેકોર્ડિંગ કરવામાં આવે છે અથવા તો આપણે એનું થર્મલ સ્કેનિંગથી સ્કેન કરીએ છીએ તે. હોલ્ડિંગ અથવા તો વેઇટિંગ એરિયા કે જ્યાં નર્સિસ કે પેરામેડિકલ સ્ટાફ એ પોતે ક્લાયન્ટ સાથે વાર્તાલાપમાં અથવા તો એની સાથે માહિતી આપવામાં જોડાયેલા છે તે. ડોક્ટર્સનું ચેમ્બર કે જ્યાં માત્ર ખાલી ક્લિનિકલ મેનેજમેન્ટ કરવામાં આવતું હોય તે. તમામ આ એક્ટિવિટી છે એને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવી છે, અને મોડરેટ રિસ્કમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે N95 રેસ્પિરેટર અને ગ્લાવ્સ પહેરવા એ રેકોમેન્ડેડ પીપીઈ છે, અને તે મુજબના પીપીઈ પહેરવા એ આરોગ્ય કર્મચારી અને ક્લાયન્ટ બંનેના હિતમાં છે. હોસ્પિટલ સેટિંગમાં સેનેટરી સ્ટાફ છે જે ક્લિનિંગ એક્ટિવિટી સાથે જોડાયેલ છે અને લિનનની એક્ટિવિટી અથવા લિનિંગ ક્લિનિંગ સાથે જોડાયા છે, તેમને પણ મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યા છે. તેઓએ પણ ગ્લાવ્સ અને N95 માસ્ક અથવા તો રેસ્પિરેટર પહેરવું જરૂરી છે. વિઝિટર્સ છે જે લો રિસ્કની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, તેમના માટે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક એ રેકોમેન્ડેડ પીપીઈ છે. હવે જોઈએ કે ઇન પેશન્ટ સર્વિસીસ એટલે કે જે વ્યક્તિઓ દાખલ છે ઇન્ડોર કેસીસ છે, તો ઇન્ડોરમાં કઈ કઈ ફેસિલિટી આવી શકે છે. તો ઇન્ડોર અથવા તો ઇન પેશન્ટ સર્વિસીસ જે હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે તેમાં ઇન્ડિવિડ્યુઅલ આઇસોલેશન રૂમ હોય અથવા તો કોહોર્ટ આઇસોલેશન રૂમ હોય છે કે જ્યાં ક્લિનિકલ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું હોય તેને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવે છે, અને N95 માસ્ક અને ગ્લાવ્સ એના માટે રેકોમેન્ડેડ પીપીઈ છે. આઈસીયુ અથવા ક્રિટિકલ એરિયા કે જ્યાં ક્રિટિકલ કેર મેનેજમેન્ટ કરવાનું હોય અથવા તો ડેડ બોડીનું પેકિંગ કરવાનું હોય, આ બંને એક્ટિવિટીને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવે છે, અને ફૂલ કમ્પોનન્ટ ઓફ ધી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ
પહેરવાએ રેકોમોન્ડેડ કરવામાં આવેલું છે. પરંતુ આઈસીયુ કે ક્રિટિકલ એરિયામાં ડેડ બોડીનું ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો તેને લો રિસ્ક કેટેગરીમાં મૂક્યા છે અને તેમના માટે ટ્રિપલ એયર મેડિકલ માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ પીપીઈ છે. સેનિટેશન એક્ટિવિટી સાથે જોડાયેલા કે જેઓ ફ્રીક્વન્ટલી સરફેસને ટચ કરવામાં અથવા તો ક્લિનિંગ કરવાની કામગીરી સાથે જોડાયા છે, ફ્લોરને પણ ક્લીન કરવાનું કામ કરે છે અને લિનનને બદલવાનું કામ કરતા કે ચેન્જિંગનું કામ કરે છે તેને મોડરેટ એક્ટિવિટીમાં મૂકવામાં આવ્યા છે અને તેવા વ્યક્તિઓએ N95 માસ્ક અને ગ્લાવ્સ એ રેકોમેન્ડેડ પીપીઈ છે તેમને પહેરવા જોઈએ. ત્યારબાદ અધર નોન કોવિડ એરિયા કે એવા એરિયા કે જ્યાં નોન કોવિડ એટલે કે પેશન્ટ COVID-19 વાળા રાખવામાં નથી આવતા, તો આવા પેશન્ટ જે છે એને ઇન્ફેક્શિયસ અથવા તો નોન ઇન્ફેક્શિયસ પેશન્ટ માટેની જે ગાઈડલાઈન આપવામાં આવી છે અથવા તો જે રિસ્ક છે એની રિસ્ક મુજબ એ રિસ્ક પ્રોફાઇલ મુજબ તેના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ હોસ્પિટલની પોલિસી મુજબ તેમને પહેરવાના રહે છે. કેર ટેકર જે પેશન્ટ સાથે રહે છે તેને લો રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને તેમને ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક પહેરવું એ રેકોમેન્ડેડ પીપીઈ છે. હવે હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જે છે તેમાં ઇમરજન્સી સર્વિસીસનો જે પેશન્ટને એટેન્ડિંગ કરે અથવા તો ઇમરજન્સીના કેસ એટેન્ડિંગ કરી રહ્યા હોય તેમને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યા છે અને તે તમામ વ્યક્તિઓએ N95 માસ્ક અને ગ્લાવ્સ એ પહેરવા એ રેકોમેન્ડેડ પીપીઈ છે. પરંતુ જો સિવિયરલી ઇલ પેશન્ટ સારીના પેશન્ટને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાળા પેશન્ટને જો ટ્રીટ કરવાના હોય કે હેન્ડલ કરવાના હોય ઇમરજન્સી વિભાગમાં તો આવી એક્ટિવિટીને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવી છે અને ફૂલ કમ્પોનેન્ટ ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એ પહેરવા ખૂબ જ જરૂરી છે. હવે એમ્બ્યુલન્સ સર્વિસીસ અથવા તો પ્રી હોસ્પિટલ સર્વિસીસ, જેમ આપણે આગળ જોયું કે એમ્બ્યુલન્સમાં એક વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીને કે ક્લાયન્ટને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે, તો ટ્રાન્સપોર્ટિંગ દરમિયાન જે એવા વ્યક્તિ છે કે જેને આવા સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિમ્પટમ વાળા નથી અને એવા પેશન્ટને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના છે, તો આવા ક્લાયન્ટને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવે છે અને N95 માસ્ક અને ગ્લાવ્સ તેમના માટે રેકોમેન્ડેડ પીપીઈ છે. જો પર્સન અથવા ક્લાયન્ટ જે છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટિંગ કરી રહ્યા હોય તેમને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિમ્પટમ જો જોવા મળે તો એને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં ગણવામાં આવેલ છે અને તેના માટે ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈ પહેરવા જરૂરી છે. જ્યારે આવા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન એમ્બ્યુલન્સને ડ્રાઇવિંગ કરીને લઈ જતા જે ડ્રાઈવર્સ હોય છે તેમને લો કેટેગરીમાં મૂકવામાં આવેલ છે અને તેઓએ ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને ગ્લાવ્સ પહેરવા એ રેકોમેન્ડેડ પીપીઈ છે. આ સાથે હોસ્પિટલ સાથે જોડાયેલી બીજી કેટલીક સર્વિસીસ અથવા અનધર જે આપણે એન્સિલરી સર્વિસીસ કહીએ છીએ તેમાં લેબોરેટરીની જે વાત કરીએ એમાં સેમ્પલ કલેક્શન, એને ટ્રાન્સપોર્ટ કરવું અને ટેસ્ટિંગ, આ ત્રણ પ્રોસિજર છે એને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવેલ છે અને ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈ પહેરવા જરૂરી છે. પરંતુ માત્ર રીડિંગ લેવાનું હોય લેબોરેટરીમાં, અગાઉ બી જેમ આપણી સાથે ક્લિયર કર્યું કે ફરીથી ક્લિયર કરીએ કે રીડિંગ લેવાની એક્ટિવિટી હોય તો એને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં નથી આવતી અને ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈ પહેરી અને એવી જગ્યા પર ફરવું ન જોઈએ. પીપીઈ પહેરવા અને ત્યારબાદ એની સાથેના બાકીના પણ મેજર્સ જાળવવા એ ખૂબ જ જરૂરી છે. એકવાર પીપીઈ ધારણ કરો છો અને એને કાઢી નાખો છો અથવા ફરી પહેરવાની થાય તો એની કોસ્ટને પણ આપણે એટલે કે કોસ્ટ ઇફેક્ટિવનેસને પણ ધ્યાને લેવી જરૂરી છે. એક પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની કીટ એ લગભગ 2,500 રૂપિયાથી શરૂ થઈ અને 5,000-10,000 સુધીની આવતી હોય છે જુદી જુદી બ્રાન્ડ પ્રમાણે. તો આપણે કઈ જગ્યાએ ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈ પહેરવા જરૂરી છે તેને સમજવું જરૂરી છે. ત્યારબાદ મર્ચ્યુરી સર્વિસીસ, જ્યાં ડેડ બોડીનું હેન્ડલિંગ થતું હોય તેને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યા છે, તેમને N95 માસ્ક અને ગ્લાવ્સ પહેરવા જરૂરી છે. પરંતુ જો ઓટોપ્સી કરવાની થાય તેવા સંજોગોને એ એક્ટિવિટીને હાઈ રિસ્કમાં મૂકવામાં આવે છે અને ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈ એ પહેરવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઓટોપ્સીનો પ્રોસિજર ન કરવો જોઈએ અથવા તો બિલકુલ જરૂર ના હોય ત્યાં સુધી ન કરવો જોઈએ એવું આ ગાઈડલાઈન પરથી આપણે કહી શકીએ છીએ. સેનિટેશન સાથે જોડાયેલા સ્ટાફ જે છે તેમને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવેલ છે અને N95 માસ્ક અને ગ્લાવ્સ એમના માટે રેકોમેન્ડેડ પીપીઈ છે. લોન્ડ્રી અથવા CSSD સર્વિસીસ છે, જ્યાં લિનનનું હેન્ડલિંગ COVID-19 વાળા પેશન્ટનું થાય છે અને તે એક્ટિવિટીને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવી છે અને આવી એક્ટિવિટી કરતા દરમિયાન N95 માસ્ક અને ગ્લાવ્સ પહેરવા એ રેકોમેન્ડેડ પીપીઈ છે. બીજી જે સર્વિસીસ હોસ્પિટલમાં છે જેવી કે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, સિક્યુરિટી સર્વિસીસ, એન્જિનિયરિંગ સર્વિસીસ છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરની જે તે સમયની આ ગાઈડલાઈન છે તે મુજબ એટલે કે ગત મંથની એપ્રિલ 2020ની તે મુજબ નો રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, એટલે તેઓએ પીપીઈની ત્યારે જરૂર નથી અથવા ફૂલ કમ્પોનન્ટ ઓફ પીપીઈ પહેરવાની જરૂર નથી. પરંતુ જેમ મેં અગાઉ બી આપણને કહ્યું, ફરીવાર ધ્યાન દોરું છું
કે લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી એડવાઇઝરી અથવા ગાઈડલાઇન, સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપેલી ગાઈડલાઇન અથવા એડવાઇઝરી, અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી રિસેન્ટ એડવાઇઝરી અથવા ગાઈડલાઇન જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે, તેને તમામ વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે. અને આજના સંજોગોમાં પબ્લિક પ્લેસ પર તમે એક જગ્યા પર થી બીજી જગ્યાએ જાઓ છો અથવા એક જગ્યા પર બહાર પણ નીકળો છો, ઘરની બહાર નીકળો, તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે, તેનું આપણે પાલન કરીશું. હવે કમ્યુનિટી એરિયામાં એટલે કે જે સમાજમાં કે રૂરલ એરિયાની અંદર ફિલ્ડ સર્વેલન્સની એક્ટિવિટી સાથે જોડાયેલા છે તેવી કે તેવા વ્યક્તિઓને કે તમામ સ્ટાફને લો રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સ એમના માટે રેકોમોન્ડેડ પીપીઈ છે. આપણે જ્યારે આવી એક્ટિવિટી માટે જોડાયેલા વ્યક્તિ આશાબેન હોય, આંગણવાડી વર્કર હોય, અથવા તો ખાસ સંજોગોમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને મૂકવામાં આવે છે. હાલમાં જો સ્ટ્રક્ચર જોઈએ અને હેલ્થની ડિલિવરી સિસ્ટમ જોઈએ તો એમાં નવા ઉમેરાયેલા કમ્યુનિટી હેલ્થ ઓફિસર છે કે જેઓ સીસીસીએચ નો કોર્સ કરેલો હોય છે અને ત્યારબાદ સીએચઓ તરીકે મૂકવામાં આવ્યા હોય તેવા વ્યક્તિઓ, અથવા તો જનરલ નર્સિંગના સ્ટુડન્ટ, બીએસસી નર્સિંગ કે એમએસસી નર્સિંગના સ્ટુડન્ટને ફિલ્ડ એક્ટિવિટીમાં મૂકવામાં આવ્યા હોય, તો ખાસ અગત્યનું વ્યક્તિ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે તેઓ સર્વેલન્સમાં જાય છે ત્યારે તેમની સાથે ટ્રિપલ લેયર માસ્ક સાથે થોડી ક્વોન્ટિટીમાં લેતા જાય, અને જ્યારે આવા સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન વાળા અથવા તો રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શનના સામાન્ય કેસ બી જોવા મળે તો ટ્રિપલ લેયર માસ્ક ન હોય તો પહેરવા માટે પોતાની પાસેથી આપી શકે છે, અને સર્વેલન્સ દરમિયાન 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ અથવા ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે, એ ક્યારે પણ ભૂલવું ન જોઈએ, અને ફિલ્ડમાં જાય ત્યારે પણ તેમને પાલન કરવાનું રહે છે. હવે કોમ્યુનિટી સેટિંગમાં આ રીતે સર્વેલન્સમાં અથવા ફિલ્ડ સર્વેમાં ગયેલા જે વ્યક્તિ છે અથવા જે સ્ટાફ છે, હેલ્થનો સ્ટાફ છે, તેના પર સુપરવાઇઝરી સ્ટાફ જે ડોક્ટર્સ હોય છે અથવા અન્ય કોઈ વ્યક્તિને સુપરવિઝન માટે ડેઝિગ્નેટેડ કરવામાં આવ્યા હોય, તો આવા વ્યક્તિઓએ ફિલ્ડ સર્વેલન્સ દરમિયાન અથવા ફિલ્ડ સર્વેલન્સની ક્લિનિકલ એક્ઝામિનેશન કે જેમાં આશા વર્કર, આંગણવાડી વર્કર અથવા ફિલ્ડ સર્વેલન્સ કરતા કામદાર કે કામ આરોગ્ય કર્મી દ્વારા સસ્પેક્ટેડ કેસ તરીકે તેમને જ્યારે રિફર કરવામાં આવે તો જે એક્ટિવિટી તે દરમિયાન આ સુપરવાઇઝર દ્વારા નિભાવવાની થાય છે તેને મીડિયમ રિસ્કમાં મૂકવામાં આવી છે, અને તેમને N95 રેસ્પિરેટર પહેરવું જરૂરી છે, નહીં કે ટ્રિપલ લેયર માસ્ક. એટલે કે સુપરવાઇઝરી કેટેગરી સાથે જોડાયેલા જે કોઈ વ્યક્તિ કે હેલ્થ કેર પ્રોવાઇડર હોય, એ ચાહે ડોક્ટર્સ હોય, સિનિયર મેડિકલ ઓફિસર્સ હોય કે એની સાથે અન્ય કોઈ વ્યક્તિને ડેઝિગ્નેટેડ કરવામાં આવ્યા હોય, એ તમામ વ્યક્તિએ N95 રેસ્પિરેટર અને ગ્લાવ્સ પહેરવા એ રેકોમેન્ડેડ પીપીઈ છે. હવે આપણે જોઈશું કે આ થઈ હોસ્પિટલની વાત, ક્લિનિકની વાત, રૂરલ એરિયામાં અને કમ્યુનિટીની અંદર સર્વેલન્સ કે સર્વે કરવાની વાત થાય. હવે આપણે જોઈએ કે જે ક્વોરન્ટાઇન ફેસિલિટી હોય છે કે જ્યાં દર્દી નથી હોતા પણ સસ્પેક્ટેડ કેસને રાખવામાં આવે છે કે જેઓ ને આવા ચિહ્ન લક્ષણ જોવા મળ્યા હોય, જેમ કે અથવા આ ચિહ્ન લક્ષણ સિવાય જે કન્ફર્મ કેસના કોન્ટેક્ટમાં આવ્યાની હિસ્ટ્રી હોય તેવા વ્યક્તિને રાખવામાં આવે છે, એવા ક્વોરન્ટાઇન ફેસિલિટી છે જેમાં જનરલી સામાન્ય રીતે આપણે 14 દિવસ સુધી વ્યક્તિને ક્વોરન્ટાઇન કરતા હોય છે, તો આવા વ્યક્તિની સાથે જોડાયેલો હેલ્થ કેર સ્ટાફ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં હોય, તેઓ જો માત્ર ટેમ્પરેચર મોનિટરિંગની એક્ટિવિટીમાં જોડાયા હોય એટલે કે થર્મલ સ્કેનિંગ કરતા હોય કે માત્ર ટેમ્પરેચર માપતા હોય, તો એને લો રિસ્કમાં મૂકવામાં આવ્યા છે, અને લો રિસ્ક કેટેગરીમાં આવતા વ્યક્તિએ ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સ પહેરવા એ રિકોમેન્ડેડ પીપીઈ છે. ત્યારબાદ ક્લિનિકલ એક્ઝામિનેશન જે આવા ક્વોરન્ટાઇન વ્યક્તિમાં દાખલ હોય અને કરવું જરૂરી હોય ક્લિનિકલ એક્ઝામિનેશન અથવા સિમ્પટોમેટિક એક્ઝામિનેશન કરતા હોય તેવા પર્સનલ સ્ટાફ માટેને મોડરેટ રિસ્કમાં મૂકવામાં આવ્યા છે, અને તેમને N95 રેસ્પિરેટર અથવા તો માસ્ક પહેરવું જરૂરી છે અને ગ્લાવ્સ પહેરવા જરૂરી છે. સપોર્ટિવ સ્ટાફ છે તેમને લો રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને એમને ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાવ્સ પહેરવા એ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં પણ રેકોમેન્ડેડ પીપી અથવા જરૂરી છે. હવે આપણે જોઈએ કે ક્યારે ક્વોરન્ટાઇન એ ફેસિલિટીમાં કરવામાં આવ્યા હોય છે અથવા તો હોસ્પિટલ અથવા તો હોસ્પિટલના ઓપીડી વિભાગ દ્વારા અથવા એડમિટ થયેલા વિભાગ દ્વારા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હોય અને 14 દિવસ ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય એવા વ્યક્તિ જે હોય અને હોમ ક્વોરન્ટાઇન થયા હોય તો તેના માટે શું ગાઈડલાઇન છે? તો જે વ્યક્તિ પોતે હોમ ક્વોરન્ટાઇન થયા છે એ વ્યક્તિને લો રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને આવા વ્યક્તિએ ટ્રિપલ લેયર માસ્ક પહેરવું એ ફરજિયાત છે અથવા રેકોમેન્ડેડ પીપીઈ છે. ડેઝિગ્નેટેડ ફેમિલી મેમ્બર્સ કે જે આવા વ્યક્તિ કે જે હોમ ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિ છે એની સારવાર સાથે જોડાયેલા છે, જેને લો રિસ્ક એક્ટિવિટીમાં મૂકવામાં આવ્યા છે અને તેમને
ग्लाउज पहेरवा ए फरજિયાત કરવામાં આવ્યું છે અને શક્ય હોય તો એમને પણ ટ્રિપલ લેયર માસ્ક પહેરવું જોઈએ એટલે ટ્રિપલ લેયર માસ્ક અને ગ્લાઉઝ બંને પણ પહેરવા જોઈએ બીજા અન્ય ફેમિલીના વ્યક્તિ કે જેઓ સીધી સારવાર સાથે નથી જોડાયા કે આવા વ્યક્તિની કેર સાથે નથી જોડાયા તેવા વ્યક્તિને લો રિસ્ક નો રિસ્કમાં મૂકવામાં આવ્યા છે એટલે કે એમને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની જરૂર રહેતી નથી હવે આપણે એ જોઈએ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે પીપી તરીકે કહીએ છીએ એનો રેશનલ યુઝ આપણે દરેક એરિયામાં વિગતવાર જોઈ લીધો પરંતુ અત્યારે એક જ વસ્તુ તમારી સાથે ક્લિયર કરી દઈશ કે મોટાભાગની હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈ અને પોતાની હોસ્પિટલ માટે કયા એરિયામાં કઈ કઈ એક્ટિવિટી થાય છે એની સાથે કોણ કોણ હેલ્થકેર પ્રોવાઈડર કે વ્યક્તિઓ જોડાયેલા છે અને આવા વ્યક્તિઓએ કયા કયા પીપીઈ પહેરવા જોઈએ તેનો વિગતવાર એટલે કે વિસ્તૃત ઓર્ડર હોસ્પિટલ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલો છે એટલે કે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા અલગ રીતેનો આદેશ કરી અને ટેબ્યુલર ફોર્મમાં તેમના એક્ટિવિટીનો પ્રકાર એક્ટિવિટી સાથે જોડાયેલું રિસ્ક એક્ટિવિટી સાથે જોડાયેલા વ્યક્તિઓ અને કયા કયા પીપીઈ પહેરવા જોઈએ તેનો વિગતવાર ઓર્ડર કરવામાં આવેલો છે અને એ ઓર્ડરમાં એમને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે તેમને કયા પીપીઈ પહેરવા જોઈએ એ તમામ વ્યક્તિએ ફોલો કરવાનું રહે છે હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જ્યારે ઉપયોગ કરતા હોય કે પહેરવામાં આવે તો તે વખતે આપણે શું કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જ્યારે પહેરે ત્યારે હંમેશા ધ્યાન રાખો કે આ એ બાકીના બધા જ બેઝિક પ્રિવેન્ટિવ પ્રોસિજર છે એની કોઈ ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરવામાં નથી આવેલી એટલે એના માટે રેસ્પિરેટરી એટિક્વેટ કફ એટિક્વેટ જે કંઈ જાળવવાનું થાય એ તમામ વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ અને જાળવવું જોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા તો ફિઝિકલ ડિસ્ટન્સિંગની જે વાત કરીએ છીએ તે મુજબ કન્ફર્મ કેસ હોય કોન્ટેક્ટ હોય કે સસ્પેક્ટેડ કેસ હોય દરેક કેસમાં ઓછામાં ઓછું 1 મીટર એટલે કે 3.5 ફૂટ જેટલું ડિસ્ટન્સ રાખવું જરૂરી છે પીપી પહેર્યા હોય તો પણ ત્યારબાદ જ્યારે પીપીઈને રિમૂવ કરવાના થાય અથવા તો ડિસ્પોઝ કરવાનું થાય ત્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા આપવામાં આવેલી તાજેતરની એટલે પ્રવર્તમાન અથવા તો રિસન્ટ ગાઈડલાઈન છે એને એકવાર વાંચી લેવી જરૂરી છે અને તે મુજબના પ્રોસિજરને ફોલો કરવો ખૂબ જ જરૂરી છે તો આ હતું આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો રેશનલ યુઝ જોયો કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે તેને કઈ રીતે અને કઈ જગ્યા પર કયા કયા પહેરવા જોઈએ તે વિશે જોયું આપણે એક વિડીયો આ કાર્યક્રમના અંતમાં જોઈશું કે જેમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કઈ રીતે પહેરવાની પદ્ધતિ શું છે અને એને કાઢવાની પદ્ધતિ શું છે એ પદ્ધતિનો આપણે વિડીયો જોઈશું વિડીયો અહીંયાથી જોયા પછી ઘણીવાર લિંકનો પ્રશ્ન થાય છે તો હું તમને હાલ જ ક્લિયર કરી દઉં છું કે આ વિડીયો જે છે એ જી હોસ્પિટલ ગુરુ ગોવિંદ હોસ્પિટલ જામનગર દ્વારા ડોક્ટર મૌલિક શાહ અને એની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલો છે અને તે યુટ્યુબ પર અવેલેબલ છે હાલ તમારી સ્ક્રીન પર જે પિક્ચર મૂક્યું છે એમાં તમારે જ્યારે પણ આ વિડીયો જોવો હોય તો તમે લિંક આની લિંક છે તમારા રજિસ્ટર સાથે અમે શેર કરી દઈશું આ સેશન પછી છતાં પણ જોવો હોય તો તમારે યુટ્યુબમાં સર્ચ ઓપ્શનમાં ગુજમોમ ટાઈપ કરવાનું છે ગુજમોમ ગુજ ફોર ગુજરાત GUJMOM એટલે ગુજમોમ ચેનલ આવશે જેમાં જ્યાં તમને માર્ક કરેલું છે હાલ આ યલો કલરની બોર્ડર લાઇનથી આપણે જે માર્ક કર્યું છે તેમાં દેખાતો વિડીયો જ્યાં લખ્યું છે પીપીઈ ડોનિંગ એન્ડ ડોફિંગ આજે તમને અત્યારે માર્ક કરેલું યલો કલરમાં રાઉન્ડ કર્યું છે એ તમારા સ્ક્રીન પર દેખાશે અને ત્યાં જઈને ક્લિક કરી અને તમે પૂરો વિડીયો ફરીથી પણ જ્યારે તમે જોવો હોય તો તમે સરસ રીતે જોઈ શકશો આ સરસ વિડીયો જે સિક્વન્સ પીપીઈ ને ડોનિંગ માટે આપવામાં આવી છે અને ડોફિંગ માટે જે સિક્વન્સ આપવામાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ વેલફેર દ્વારા આપવામાં આવેલી છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા તે મુજબનો તૈયાર કરેલો વિડીયો છે આપણે એમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ આપણે એમનો વિડીયો આ પ્રોગ્રામ કાર્યક્રમ પછી રન કરીશું તો આ પીપી માટેની લિંક છે તમારા સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છે ગુજમોમ ટાઈપ કરવું અને ત્યારબાદ જે આ યલો કલર અથવા તો ગ્રીન બ્રેડથી તમને બોર્ડર કર્યું છે સર્કલ કર્યું છે તે વિડીયો પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો માસ્કની ગાઈડલાઈન એટલે કે જનરલ ગાઈડલાઈન ઓન યુઝ ઓફ માસ્ક ફોર પબ્લિક આપણે ઓલરેડી ભણી ચુક્યા છે અથવા તો જોઈ લીધું છે લાસ્ટ સેશનમાં છતાં પણ ટૂંકમાં જોઈ લઈએ કે હાલના ગાઈડલાઈન જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર જે મુજબ જે આપવામાં આવી છે તે મુજબની ગાઈડલાઈનમાં સિમ્પટમ ન હોય તો માસ્કનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું દર્શાવવામાં આવેલું છે પરંતુ રિસન્ટ ગાઈડલાઈન મુજબ દરેક વ્યક્તિ કે જે પબ્લિક પ્લેસ પર એટલે કે ઘરની બહાર નીકળતા તમામ વ્યક્તિએ પોતાની ગલીમાં હોય રોડ પર હોય સ્ટ્રીટ પર હોય કે કોઈ પણ જગ્યાએ હોય તેને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવેલું છે અને દરેકે એટલા માટે માસ્ક ઘરની બહાર નીકળેલ માસ્ક પહેરવું ફરજિયાત છે માસ્ક જો સિમ્પટમ ન હોય તો આ પહેરવું જરૂરી નહોતું એની પાછળનું એકમાત્ર લોજિક હતું
કે માસ્ક પહેર્યા પછી આપણને આવતી ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી છે, જેને કારણે આપણે એકવાર માસ્ક પહેર્યા પછી સિક્યોર થઈ ગયા છે અને બીજા અન્ય બેઝિક જે પ્રિવેન્ટિવ મેજર્સ છે એ આપણે લેવાનું ભૂલી જઈએ છીએ, જેમ કે હેન્ડ વોશ કરવા જોઈએ, કફ એટિકેટ અથવા તો રેસ્પિરેટરી એટિકેટ જાળવવું જોઈએ, ન જાળવીએ એને લઈને આ પહેરવાનું રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું હતું. પણ હાલના સંજોગોમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ અને જે રીતે રોગોની સંખ્યા દિવસે દિવસે વધતી રહી છે, તે મુજબ દરેક વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળે છે તે તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ માસ્ક જો ડિસ્પોઝેબલ હોય તો ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ આપણે 6 કલાક સુધી કરી શકીએ છીએ. એનો રીયુઝ ન કરીએ તે ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તેનાથી ઇન્ફેક્શન ફેલાવાની ખૂબ જ જરૂર ઇન્ફેક્શન ફેલાવાની શક્યતાઓ રહેલી છે, જેને નકારી શકાય એમ નથી. આ માસ્ક પહેરવાની સાથે સાથે બીજા ઇફેક્ટિવ સ્ટેપ આપણે કયા લઈ શકીએ, તો આપણે હેન્ડ હાઇજીન, એટલે કે વારંવાર ફ્રિકવન્ટલી આપણે હેન્ડ હાઇજીન કરવું જોઈએ. હેન્ડ હાઇજીન માટેના આપણે સ્ટેપ ત્યારે જોઈ લીધા હતા અને હાલ આપણી પાસે સમય મર્યાદિત છે, છતાં જોઈએ કે હેન્ડ હાઇજીન માટેના 6 સ્ટેપ કઈ રીતે જોઈએ. તો સૌથી પહેલા આપણે પાસ્ટ, ત્યારબાદ બેક બંને સાઈડે આપણે રબ કરવાના રહે છે, ત્યારબાદ ઇન્ટરલેસિસ ઓફ ફિગર જો કેમેરામાં જોઈ શકતા હોય તો, ત્યારબાદ કપ શેપમાં આપણે બંને ફિગર્સ બે સાઈડની બંને હાથની આપણે રબ કરવાની રહે છે, ત્યારબાદ આપણે થંબ બંને થંબ 1 by 1 રબ કરો, બધી ફિગર્સને તમારા પામની અંદર લેફ્ટ અને રાઈટ કરીને રબ કરો, અને ત્યારબાદ રિસ્ટ બંને સાઈડના જ્યારે પણ હેન્ડ રબથી કરો તો પણ, અને સોફ્ટ વોટરથી પણ હેન્ડ વોશ કરો, તો આ બધા જ સ્ટેપને આપણે ફોલો કરવા જોઈએ જેથી હાથ સંપૂર્ણપણે સ્વચ્છ થઈ શકે. અને જો હેન્ડ રબ આલ્કોહોલિક યુઝ કર્યું હોય તો ત્યાં સુધી કરો કે છેલ્લે ડ્રાય થઈ જાય ત્યાં સુધી હેન્ડ તમારે યુઝ કરવાનો છે. ત્યારબાદ હેન્ડ વોશની સાથે સાથે આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. માસ્ક ન હોય તો આપણે હેન્ડકરચીફ અથવા પેપર ટિશ્યુ જો સ્નીઝિંગ અથવા કફ આવે તેવા દરમિયાન આપણે યુઝ કરવાનો હોય છે. એકવાર પેપર ટિશ્યુ તમે યુઝ કરો છો તો આ પેપર ટિશ્યુને ડિસ્પોઝ યુઝ થયા પછી તરત જ કરી દેવું જોઈએ. જ્યાં આપણે પેપર ટિશ્યુ ડિસ્પોઝ કરીએ છીએ એ ડસ્ટબિન છે બંધ ઢાંકણવાળી હોવી જોઈએ, અને ડિસ્પોઝ કર્યા પછી તરત જ તમારે હેન્ડવોશ કરી લેવાના રહે છે. એકવાર માસ્ક પહેરી દો છો અને હેન્ડવોશ બી કરો છો ત્યારબાદ હંમેશા ધ્યાન રાખવાનો એલર્ટ થાવ કે એકવાર હેન્ડ વોશ કર્યા પછી આપણે આપણી આંખ, મોઢું, નાક કે કોઈ પણ જગ્યા પર હાથથી ટચ કરવાનું નથી. સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ 1 મીટરનું તમામ વ્યક્તિઓ સાથેને હંમેશા જાળવો. હવે એવું નથી કે આજે જે કોરોના છે આ 15 દિવસ પછી પૂર્ણ થઈ જશે અને આ ગાઈડલાઈન કે આ જે બેઝિક તમને પગલા જાણવામાં આવ્યા છે એનો ઉપયોગ કરવાનો રહેશે નહીં, એવી પરિસ્થિતિ હાલ છે નહીં. આ ક્યારે પૂર્ણ થશે એની કોઈ જ આપણને ગેરંટી કે ખબર નથી. એવા સંજોગોમાં 1 મીટરનું ડિસ્ટન્સ રાખવું એ ખૂબ જ હિતાવહ છે અને તેનાથી તમે સેફ રહી શકશો. અને એ સાથે જો તમારે એલર્ટ જોઈતું હોય તો ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા બહાર પાડવામાં કે લોન્ચ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપને પોતાના સ્માર્ટફોનનો યુઝ કરતા હોય તો ડાઉનલોડ કરી લો અને બ્લુટૂથ અને જીપીએસ એક્ટિવેટ કરી રાખો. તો તમે જ્યારે કોઈ સંક્રમિત એરિયામાં કે તમારા 1 મીટર 6 મીટર સુધીના એરિયામાં કોઈ પણ આવા ઇન્ફેક્ટેડ પર્સન આવશે તો તમને એલર્ટ આપશે અને તમારું ધ્યાન દોરશે જેથી તમે હિતાવહ રહી શકો છો. તે સિવાય પણ જો તમને ટેમ્પરેચર આવે તો બોડી ટેમ્પરેચર મોનિટર કરવું જોઈએ અને બોડી ટેમ્પરેચરને મેન્ટેન રાખવું જોઈએ, અને જો ચિહ્ન લક્ષણ દેખાય તો મેડિકલ એડવાઇસ આપણે લેવી જોઈએ. હેલ્થકેર સિવાય હેલ્થકેર વર્કર અથવા તો હેલ્થકેર પ્રોવાઇડર સિવાયના કયા કયા વ્યક્તિ મેડિકલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, તો એવા વ્યક્તિ કે જેને તાવના લક્ષણ હોય, ખાંસી આવતી હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, અથવા હવે તો હેડેક, બોડી એક છે, અથવા તો ઠંડી લાગી, તાવ આવતો હોય, આવા જે બાકીના 6 નવા 5-6 લક્ષણ જોવા મળ્યા છે એ લક્ષણ બી હોય તો માસ્ક પહેરવું એ હિતાવહ છે. હેલ્થકેર ફેસિલિટીની વિઝિટ લેવાના હોય તેવા સંજોગોમાં પણ માસ્કનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ બીમાર વ્યક્તિની કેર સાથે જોડાયેલા હોય અથવા તો કન્ફર્મ કેસ કે સબસેક્ટેડ કેસની ટ્રીટમેન્ટ સાથે જોડાયા હોય તેવા સંજોગોમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. તમારા સ્ક્રીન પર હાલ તમે જોઈ રહ્યા છે એ ચિત્રમાં રાઈટ હેન્ડ સાઈડમાં જે ટીક કર્યું છે એ કરેક્ટ પદ્ધતિ છે માસ્ક પહેરવાની. માસ્ક એકવાર પહેરી લો છો ત્યારબાદ જો તમે એને નોઝનો પાર્ટ ઓપન કરી દો છો અથવા ગળા પર લટકાવી દો છો તો જે હેતુથી માસ્ક પહેરો છો તેનો હેતુ સર થશે નહીં. અને આ માસ્ક કેટલા કલાક સુધી સમય ઉપયોગ કરી શકીએ, તો 6 થી 8 કલાક સુધી ઉપયોગ કરી શકીએ. ડિસ્પોઝેબલ માસ્ક હોય તો એનો રીયુઝ કરવો ન જોઈએ. એકવાર માસ્ક પહેરી દીધું અને એકવાર રિમૂવ કરો છો ત્યારબાદ એને ડિસ્કાર્ડ કરવું જોઈએ. આપણે 6 થી 8 કલાક સુધી માસ્ક કેટલા માટે કહ્યું છે કે ડિસ્પોઝેબલ માસ્ક હોય અને 6 અવર્સ સુધી તમે યુઝ કરો છો, પરંતુ જો તમારી પાસે અન્ય માસ્ક ન હોય અથવા ભીનું ન થઈ જાય, બેમાંથી જે વહેલું હોય તે માસ્ક પહેરો તેના 6 કલાક, અથવા વહેલું ભીનું થઈ જાય તો ત્યારે પણ ભીનું થયું, બેમાંથી જે વહેલું હોય એ સમય તમારે માસ્કને રિમૂવ કરવાની જરૂરિયાત છે. આપણી પાસે અન્ય માસ્ક ના હોય તો મેક્સિમમ આ માસ્કનો 8 કલાક ઉપયોગ કરી શકો, ત્યારબાદ ચોક્કસપણે આને તમારે ડિસ્પોઝ કરવું પડે છે.
માસ્ક જે ટ્રિપલ લેયર માસ્ક પહેરવાના જે સ્ટેપ છે એ લાસ્ટ સેશનમાં આપણે ડેમો સાથે જોયેલા હતા કે માસ્ક કઈ રીતે પહેરી શકાય. હાલ માર્કેટમાં જુદા જુદા પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે, જેમાં ઓવેલ શેપના પણ આવે છે, ટ્રિપલ લેયર માસ્ક આવે છે, કોટન માસ્ક આવે છે. તો આ તમામ જે માસ્ક હોય એ માસ્ક પહેરવા માટેની આપણે પદ્ધતિ લાસ્ટ સેશનમાં જોયેલી હતી. હાલ માસ્ક આપણી પાસે એક માત્ર કોટન માસ્ક છે, તો આપણે જોઈ લઈએ કે આ જે માસ્ક છે એ કોટન માસ્ક પણ આ રીતે અને સ્ક્રીન પર દેખાય છે એ રીતે એમાં પણ ફોલ્ડ આવેલા છે, પ્લીટ્સ આવેલા છે. તો ચેક કરી લેવા કે માસ્ક જે છે એ પ્લીટની વચ્ચે કોઈ પણ જાતનું હોલ નથી કે ફાટી નથી ગયું, બંને દોરી સ્ટ્રિંગ બરોબર છે, એકવાર ચેક કરી લેવી જોઈએ. અને આ જે પ્લીટ છે એ ડાઉન સાઇડમાં છે કે નહીં તે આટલું ચેક કરી લેવું. માસ્ક અથવા માસ્કને પહેરતા પહેલા હેન્ડવોશનો પ્રોસીજર કરી લેવો, પ્લીટ્સ છે ડાઉન સાઇડ ચેક કરી લો. ત્યારબાદ જે માસ્ક છે એ માસ્કને તમારું મોં નાક અને આખી દાઢીનો ભાગ કવર થાય એ રીતે એકવાર ફેસ પર મૂકી અને જો એની સ્ટ્રિંગ હોય તો આપણે આ રીતે સીધું માસ્ક ધારણ કરી શકીએ અને નીચેની સાઈડથી એકવાર ખેંચીને માસ્કથી કમ્પ્લીટ પ્રોટેક્શન કરી અને પહેરવું જોઈએ. માસ્ક પહેર્યા પછી એકવાર આપણે જોઈ લઈએ કે માસ્ક પહેર્યું છે, એના પર જો ડિસ્પોઝેબલ માસ્ક હોય અને મેટાલિક સ્ટ્રીપ આપવામાં આવી હોય તો નોઝ પર તમે એને પ્રેસ કરી અને નોઝના સાઈઝમાં શેપ આપી શકો અને એ શેપ આપ્યા પછી નોઝ માસ્ક તમને બરોબર ફિટ થયું છે કે નહીં એકવાર જોઈ લેવું. ત્યારબાદ આ માસ્કને વારંવાર અડવું નહીં જોઈએ. માસ્ક જે ડિસ્પોઝેબલ અથવા કોટન માસ્ક પહેરો છો અને જો બાંધવાની દોરી આપેલી હોય એટલે કે સ્ટ્રિંગ હોય તો આવા સંજોગોમાં લોઅર સ્ટ્રિંગ છે એ પાછળ માથાના પાછળના ભાગે અને અપર સ્ટ્રિંગ છે એ માથાના ઉપરના ભાગે આપણે બાંધવી જોઈએ. માસ્ક યોગ્ય કન્ડિશનમાં પહેરાયું છે કે નહીં એકવાર ચેક કરી લેવું. ત્યારબાદ જ્યારે માસ્કનો ઉપયોગ થઈ જાય અને માસ્ક રિમૂવ કરવાનું થાય તો માસ્ક વધારેમાં વધારે 6 કલાક કે 8 કલાક સુધી પહેરવાનું છે, ફરી ઉપયોગ નથી કરવાનો. પણ જ્યારે માસ્ક આપણે કાઢવાનું થાય ત્યારે હંમેશા ધ્યાન રાખીએ કે જે વેસ્ટબિન અથવા તો જ્યાં ડસ્ટબિન છે અને માસ્ક રિમૂવ કરો છે તેની નજીક જતો રહેવું, આગળની બાજુએ થોડા નમવું. અને માસ્ક રિમૂવ કરો તો હંમેશા ધ્યાન રાખો કે લોઅર સ્ટ્રીપ પહેલા ખોલવાની છે, એટલે કે નીચેના ભાગની દોરી જ ખોલવી, ઉપરની દોરી ક્યારે પણ નહીં ખોલવી. ઉપરની દોરી ખોલવાથી એ માસ્ક તમારા કપડાને ટચ થઈ અને ઇન્ફેક્ટેડ કરી શકે છે એટલા માટે. તો નીચેની દોરી પહેલા ઓપન કરો, ત્યારબાદ ઉપરની દોરી ઓપન કરવાની અને માસ્કને માત્ર દોરીથી આ રીતે દોરીથી પકડીને સીધે સીધા જે ડસ્ટબિન ઢાંકણ વાળી હોય તેમાં એનો ડિસ્પોજ કરવો જોઈએ. ડસ્ટબિન કે જે આપણે ડિસ્પોજ કરવા માટે ઉપયોગ કરીએ છીએ એ ખુલ્લી ન હોવી જોઈએ, એટલે કે ઢાંકણ વાળી હોય એ હિતાવ છે. હવે આ જે યુઝ થયેલું માસ્ક છે એ જો હોસ્પિટલ ક્લિનિક એરિયામાં હોય તો આપણે એને યલો કલરની ડસ્ટબિનમાં અથવા યલો બેગમાં આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ, જે ઇન્ફેક્ટેડ મટીરિયલને એક જગ્યાએથી લઈ જઈએ અને હોસ્પિટલનો ઇન્ફેક્ટેડ વેસ્ટ તરીકે ગણવામાં આવે છે તેમાં રિમૂવ કરી દે. પરંતુ તમે ઘરે હોમ ક્વોરન્ટાઇન થયેલા પેશન્ટ માટે યુઝ કર્યો હોય અથવા એની કેર સાથે જોડાયા હોય તેવા સંજોગોમાં આવા માસ્કને રિમૂવ કરતા પહેલા સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન 1% નું કન્સન્ટ્રેશન હોય તેવા સોલ્યુશનમાં પહેલા એને રિમૂવ કરવું જોઈએ, તેને ડ્રાય કરી સૂકવી અને ત્યારબાદ ડીપ બ્યુરિયલ અથવા બર્નિંગની મેથડથી જેનો ડિસ્કાર્ડ કરવો જોઈએ. જો ઘરે તમે ઉપયોગ કરતા હોય અને સોડિયમ હાઇપોક્લોરાઇડનું સોલ્યુશન અવેલેબલ ન હોય તેવા સંજોગોમાં ઓર્ડિનરી બ્લીચ 5% સોલ્યુશનમાં નો પણ ઉપયોગ કરી અને આ માસ્કને આપણે રિમૂવ કરી શકીએ છીએ. તો આ હતો ડિસ્પોઝેબલ માસ્કને રિમૂવ કરવાનો અથવા ડિસ્પોઝ કરવાની પદ્ધતિ હતી. તો આપણે અત્યારે જોયું રેશનલ યુઝ ઓફ ધ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કે આપણે કયા સંજોગોમાં કયા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ યુઝ કરવા જોઈએ, જનરલ પબ્લિક માટે માસ્ક ઉપયોગ કરવાની ગાઈડલાઇન શું છે અને રિસન્ટ એડવાઇઝરી શું છે. રિસન્ટ એડવાઇઝરીમાં તમને જે ચર્ચા કરી તે મુજબ તમારે હાલના સંજોગોમાં ઘરેથી બહાર નીકળતા તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું એ ફરજિયાત કરવામાં આવેલું છે અને આ રાજ્ય સરકારની પણ ગાઈડલાઇન છે, એનું તમામે પાલન કરવું જોઈએ. હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કઈ રીતે પહેરવા જોઈએ, એટલે કે ડોનિંગ અને ડોફિંગ ની પદ્ધતિ શું છે તેના વિશેનો એક આપણે નાનકડો વિડીયો જોઈ લઈએ તો આપણને આ વિડીયોમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવા માટેની સિક્વન્સ શું છે અને ત્યારે શું શું ધ્યાન લેવું જોઈએ અને જ્યારે આપણે એને રિમૂવ કરીએ તો રિમૂવ કરવાની સિક્વન્સ એટલે પદ્ધતિ શું છે અને કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાન લેવા જોઈએ તો એ આપણે આ નાનકડો વિડીયો જે જીજી હોસ્પિટલ જામનગર દ્વારા તૈયાર કરવામાં આવેલો છે તે આપણે હવે જોઈશું. દરેક
ચકાસણી
તો
પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની તથા તેને ઉતારવાની પદ્ધતિ આપણે આ વિડિયો દ્વારા જોઈ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના રિસ્કલ ઉપયોગ વિશે પણ આ વિગતવાર આપણે ચર્ચા કરી. આની સાથે બે ત્રણ મુદ્દા આપણે નાના ક્લિયર કરી લઈએ કે જે ડિસ્પોઝેબલ માસ્ક છે એની લાઈફ છે એ 6 to 8 hours એટલે 6 કલાક સુધીમાં જો બીજું માસ્ક ઉપલબ્ધ હોય તો બદલી નાખવું જોઈએ, એટલે કે માસ્કને કાઢી નાખવું જોઈએ. તેવી જ રીતે N95 રેસ્પિરેટર માસ્કની લાઈફ પણ એટલી જ છે, એટલે કે એનાથી વધારે એનો પણ ઉપયોગ કરવો ન જોઈએ. એઝ અ ફાર્માસિસ્ટ તરીકે આપ આજે જોડાયા છો તો આ સાથે એક એ પણ સાથે ક્લિયર કરી દઈએ કે ફાર્માસિસ્ટ તરીકે તમે શું ધ્યાન રાખી શકો. તો તમારી શોપ પર બહાર એક બોર્ડ સ્પષ્ટ મારી દો કે જે માસ્ક વિના આવશે અને કોઈ પણ મેડિસિન મળશે નહીં, સૌથી પહેલું અમારે. બીજું કે જ્યાં તમારી દુકાન છે એના આવવાના ગેટની નજીક એ રીતે તમે કોર્ડન કે એક વચ્ચે કોઈ એવું બેરિયર બાંધી શકો કે માત્ર તમને દૂર હાથથી એનું પ્રિસ્ક્રિપ્શન આપી શકે, તમારા 1 મીટરના અંતરમાં ન નજીકમાં આવી શકે. એક બોક્સ નજીકમાં મૂકી શકો છો જ્યાં એના થતો પેમેન્ટ તમને મૂકી શકે અને તમે એને પરત ચેન્જ આપી શકો છો. તો ફાર્માસિસ્ટ તરીકે તમે એમને 1 મીટર ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું. બીજું માસ્ક પહેરવાનું ફરજિયાત. ત્રીજું કફ એટિકેટ જાળવવા માટેની એમને સૂચના આપી શકો અને શક્ય હોય તો તમારે ત્યાં જો તમે હેન્ડ રબ મૂકી શકતા હોય તો હેન્ડ હાઇજીન જાળવી શકાય. તો એઝ અ ફાર્માસિસ્ટ તરીકે આપણે એક સ્ટોર કે શોપ પર હોય તો આ કામગીરી કરી શકીએ. ત્યારબાદ માસ્કની લાઈફ છે એ વિશે આપણે ચર્ચા કરી કે N95 રેસ્પિરેટર માસ્ક પણ 6 hours જેટલું જ વાપરી શકીએ, એનાથી વધુ વાપરવા નથી. 6 to 8 hours પછી રિમૂવ કરી દેવાનું છે. પીપીઈ છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની આખી કીટ છે, એ ડિસ્પોઝેબલ કીટ હોય તો એનો ફરી ઉપયોગ થઈ શકે? ના થઈ શકે. આ કીટ ડિસ્પોઝેબલ છે અને એકવાર તમે પહેરો છો ત્યારબાદ એને રિમૂવ જ કરી દેવાની છે. જો તમે કોઈ સેટિંગમાં કામ કરતા હોય અને 3 શિફ્ટમાં જોબ હોય તો 1 શિફ્ટ માટે તમે જ્યારે પણ આ પીપીઈ કીટ પહેરો છો તે પહેલા આ વિડીયોમાં જોયું તે મુજબ તમારા હાથના ઘરેણા વીટી બધું જ કાઢી નાખો ત્યાં, અને એ સિવાય હેન્ડ વોશ કરી લો, પૂરતા પ્રમાણમાં પાણી પી લો, વોશરૂમ જવાની જરૂર હોય તો પી લો, ત્યારબાદ જ પીપીઈ કીટ ધારણ કરવાની છે. પીપીઈ કીટ ધારણ કર્યા પછી એના નિશ્ચિત સમય સુધી પહેરી રાખવી જરૂરિયાત છે, અને જો વચ્ચે સ્પોઇલ થઈ જાય કે એવા સંજોગોમાં આવે કે જ્યાં આપણે એને રિમૂવ કરવાની અર્જન્ટ જરૂર પડી એ સંજોગોમાં એ કીટ ફરીથી પહેરતા નથી, એટલે રીયુઝ ઓફ પીપીઈ નું નથી આપણે કરતા. માસ્કની લાઈફ વિશે જોઈ લીધું, કસ્ટમર જયારે તમારે ત્યાં આવે ત્યાં રાખવાના મુદ્દા પણ જોયા, અને આ સાથે એક એવો પ્રશ્ન હોય કે આપણી ઇમ્યુનિટીને કઈ રીતે બુસ્ટ કરી શકીએ, તો ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સાયકોસોશિયલ કેરના ક્લાસમાં આપણે વિગતવાર જોયું, અને છતાંય આજે ટૂંકમાં જો રિપીટ કરીએ તો એ મુદ્દા એટલા છે માત્ર કે તમે 24 કલાકમાં પૂરતી ઊંઘ 7 થી 8 કલાકની લેવી જોઈએ, મેડિટેશન કરી શકો છો, ધ્યાન કરી શકો છો, રિક્રિએશનલ એક્ટિવિટી કરી શકો છો, અથવા તો જે મેથડ્સ એન્ઝાયટી અથવા સ્ટ્રેસને રિલીઝ કરવા માટેની છે એ મેથડ્સની અંદર મ્યુઝિક લિસનિંગ મ્યુઝિક સાંભળી શકીએ છીએ, ટીવીમાં એવા મનોરંજનના પ્રોગ્રામ જોઈ શકીએ છીએ, ઇન્ડોર ગેમ રમી શકીએ છીએ, આ કરવું જોઈએ. ત્યારબાદ ફૂલ ડાયટ એટલે કે ન્યુટ્રિટિવ ડાયટ લેવાનું છે અને ખૂબ જ પ્રમાણમાં પ્રવાહી એટલે પાણી પીવું જેથી તમે તમારી બોડીને હાઇડ્રેટ કરી શકો. સાઇટ્રેટ ફૂડ એટલે કે ખાટા લાગી શકે તેવા ફ્રૂટ જેમાં દ્રાક્ષ કે છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી તમારી ઇમ્યુનિટી બુસ્ટ થઈ શકશે. મેડિટેશન કે યોગા જો આવડતા હોય ને શક્ય હોય તો કરી શકો, તો તમે ડીપ બ્રીથિંગ પ્રાણાયામ અનુલોમ વિલોમથી તમારી પોતાની શ્વાસ લેવાની અથવા તો જે ટાઇડલ એર વોલ્યુમ છે તેને વધારી શકાય છે અને આના માટે આપણે આપણી ઇમ્યુનિટીને બુસ્ટ કરી શકીએ છીએ. તો આજના આ આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસે આપણી સાથે આ પીપીઈના ઉપયોગ સાથે આ સેશનનો આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ, કારણ કે 3 તારીખે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે નિમિત્તે અન્ય એક વેબિનાર થઈ રહ્યો છે અને શક્ય હોય તો એની પણ અમે આપને લિંક મૂકીએ છીએ, મોકલીએ છીએ, જો આપ જોઈન થવા માંગતા હોય તો એમાં જોઈન થઈ શકો છો. પૂરા ગુજરાત રાજ્ય માટે ધ ટ્રેન્ડ નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને આંતરરાષ્ટ્રીય નર્સિસ દિનની ઉજવણી નિમિત્તે તેનો પણ એક વેબિનાર રાખવામાં આવેલો છે જે ટૂંક સમયમાં 3 તારીખની આજુબાજુમાં શરૂ થશે, જેથી આ સેશન રન કરવા માટે હું ડોક્ટર લિપિ શુક્લા મેડમને વિનંતી કરીશ. આભાર. જય જય ગરીબ ગુજરાત. થેન્ક યુ વેરી મચ હસમુખભાઈ પટેલ. આપ આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે માં યુનિયનમાં ખૂબ જ સક્રિય વ્યક્તિ છે. અમારા હસમુખભાઈ પટેલ જે છે એ MBA પણ થયેલા છે અને એ પોતે લોયર પણ છે, એટલે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. અને બીજા એમના ઘણા કમિટમેન્ટ નર્સિસ ડેના દિવસે હોવા છતાં આ સમય ફાળવ્યો અને એમણે આ ખૂબ સરસ રીતે માસ્ક અને પીપીઈ વિશે માહિતી આપી, એના માટે ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ. આપણા વચ્ચે જે 200 પાર્ટિસિપન્ટ જોડાયા છે
તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આપના સવાલો પણ હસમુખભાઈએ ઘણા ખરા કવર કર્યા છે. આપને આ સેશન ફરીથી સાંભળવું હોય તો યુટ્યુબ ચેનલ SHFW વડોદરાની યુટ્યુબ ચેનલ પર આ ફરીથી સાંભળવા મળશે. એમાં બીજા પણ COVID-19 રિલેટેડ લગભગ 60 જેટલા સેશન અપલોડ થયેલા છે, તો એ પણ આપ રિકવર કરી શકો છો. યુટ્યુબમાં SIHFW વડોદરા એવું લખીને તમે દરેક વેબિનારની લિંક તેથી મેળવી શકશો. તો આજે આ વેબિનાર પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ. ફરીથી નવા પ્લાન સાથે મળીશું. મોન્ટુભાઈ પટેલ સાહેબને કંઈ જો બે શબ્દો કહેવા હોય તો આપ કરીએ. થેન્ક યુ લિપિબેન એન્ડ હસમુખભાઈ પટેલ, તમે 5 વેબિનાર સારી રીતે આયોજન કર્યા અને ફાર્માસિસ્ટોને માહિતગાર પણ કર્યા, અને આપની ટીમને પણ અભિવાદન, અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ વતી પણ આપનો આભાર માનું છું, અને અમારા મેમ્બરો વતી પણ હું આભાર માનું છું, અને દરેક પાર્ટિસિપન્ટનો પણ આભાર માનું છું જે કન્ટિન્યુઅસ 5 વેબિનાર સુધી કન્ટિન્યુઅસ એ લોકોએ સાંભળ્યા છે, અને એમના ફીડબેક પણ બહુ સારા આવેલા છે. તો ખરેખર બહુ સક્સેસ 5 વેબિનારનું આયોજન થયું આપની સાથે, અને આગળ પણ આશા રાખીએ કે બીજા પણ તમે વેબિનારના આવી રીતે આયોજન આપણે સાથે મળીને કરી શકીએ, અને જે ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે પણ બધાને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ વતી હું દરેક નર્સ જે રાત દિવસ જોયા વગર પેશન્ટની વચ્ચે કામ કરે છે, અને બીજા આપણા ફાર્માસિસ્ટ મિત્રો જે એમની સાથે દવા આપવાની કામગીરી પણ કરી રહ્યા છે, હું એમનો પણ આભાર માનું છું, અને જે ઇન્ડસ્ટ્રી ફાર્માસિસ્ટ છે કે જે લોકો દવા બનાવવાનું કામ કરે છે, અને હાલમાં ચેન્નઈમાં પણ એક ફાર્માસિસ્ટ દવાનું COVID-19 જે વાયરસની દવા બનાવવા માટે પોતે પોતાના પર ટ્રાય કર્યો અને મરી ગયા ભાઈ ફાર્માસિસ્ટ, તો એમની આત્માને પણ શાંતિ મળે, અને આવા ફાર્માસિસ્ટ વોરિયર પણ આપણી વચ્ચે છે. તો બધા ફાર્માસિસ્ટોએ જે દવા બનાવવાથી માંડીને સપ્લાય ચેનલ મેન્ટેન કરી છે, હું બધા જ ફાર્માસિસ્ટ વોરિયર અને ડૉક્ટર નર્સ અને બધા જ હેલ્થ વર્કરનો હું આભાર માનું છું. થેન્ક યુ, અને બધા ખુશ રહો, સ્ટે હેપી એન્ડ સ્ટે હોમ તો આપણે ના કહી શકીએ, કારણ કે આપણે હેલ્થ વર્કર છીએ, એટલે આપણે તો બહાર નીકળવું જ પડે. તો થેન્ક યુ ઓલ, થેન્ક યુ, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ, સર. મોન્ટુ સર, ખૂબ ખૂબ આભાર. લિપિ મેડમ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આ ઇવેન્ટ પૂર્ણ કરીએ. થેન્ક યુ.